હેલો બજાપાલડી, ચલો નજર નાખીએ ત્રીજા ચેપ્ટરમાંથી આવેલો નવો એમસીક્યુ. શું કીધેલું છે? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ f જેટલી હોય તો પ્રવાહ કેટલો? સરજી, આવૃત્તિ અને પ્રવાહને શું લાગે વળગે? જોઈએ બેટા. હમણાં પ્રવાહ એટલે કે શું છે? પ્રવાહ એટલે કે છે q / t. હા સર, સાચી વાત છે. ને ક્વોન્ટમીકરણ ઉપરથી q is equal to n / t. અરે કોઈ વાત નહીં સર, ખબર છે, ખબર છે, ખબર છે. બેટા વર્તુળાકાર માર્ગે ભ્રમણ થઈ રહ્યું છે, ને એ જે વર્તુળાકાર માર્ગે બેટા ભ્રમણ થઈ રહ્યું હોય, એ ભ્રમણની અંદર જો તમે એક આવર્તકાળ જેટલો સમયગાળો લખો બેટા, કેટલો સમયગાળો લખો છો? સરસ મજાનો એક આવર્તકાળ જેટલો સમયગાળો લખો એ વર્તુળાકાર માર્ગ માટે. તો એક આવર્તકાળ જેટલા સમયગાળામાં એને એક રાઉન્ડ બેટા પૂરો કરેલો હોય, તો કોઈ પણ આડછેદ તમે લઈ લો એમાંથી એક ઇલેક્ટ્રોન પસાર થાય એવું કહેવાય. તો જો અહીંયા તમે સમયગાળો એનો એક આવર્તકાળ જેટલો લઈ લો, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન જે રોટેટ થયા હશે, એટલે કે જે એ હશે 1, તો ઇલેક્ટ્રોન તો જેસે થે સંખ્યા, સોરી, ઈ માને 1.6×10⁻¹, તો જેસે થે નંબર ઓફ ઇલેક્ટ્રોન એક આવર્તકાળ જેટલામાં એક જેટલા રોટેટ થયા હશે. ઓકે સર, નો પરેશાની. આવર્તકાળનું વ્યસ્ત તમને શું આપવાનું છે? આવૃત્તિ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, આવર્તકાળનું વ્યસ્ત એટલે આવૃત્તિ છે. તો યાદ રાખો પ્રવાહ શું થઈ ગયો છે? Fe Fe Fe. આન્સર કયો સિલેક્ટ કરશું? B B B B B. રેડી? ક્લિયર છે? ચાલો મળીએ નવા એમસીક્યુમાં.